મિત્રો, હિરેન પંચાલના નમસ્કાર. આજની પ્રેરક વાતમાં ઘણા લોકો કહેતા હોય છે કે નકારાત્મકતાથી પણ ઘણી વખત લાભ થતો હોય છે, તો તેનું શું? તો જુઓ, ઘણી વસ્તુ એવી છે કે જે થોડી વાર માટે લાભદાયી છે, પણ પછી એ વધારે ને વધારે નુકસાનકારક બને છે. એક ગધેડો એકવાર જંગલમાં ભૂલો પડી ગયો. રાત થઈ ગઈ હતી તેથી તે રડતો હતો. એટલામાં એક ગુવડ ત્યાં આવ્યું ને તેણે આશ્વાસન આપ્યું કે ભાઈ, કેમ રડે છે? ગધેડાએ રડવાનું કારણ કહ્યું તો ગુવડે કહ્યું કે ફિકર ના કરીશ, મને તો અંધારામાં પણ દેખાય છે, હું તને તારા માલિક સુધી લઈ જઈશ. આથી ગધેડાએ ગુવડને માર્ગદર્શક બનાવી પોતાની પીઠ પર બેસાડ્યો. ગુવડના કહેવા પ્રમાણે ચાલવા માંડ્યો. દિવસ થયો ને ગુવડને દેખાતું બંધ થઈ ગયું, પણ ગધેડો તો હજુ પણ ગુવડનું માર્ગદર્શન માંગતો હતો. ગુવડ પણ અંધ હોવા છતાં સલાહ સૂચન આપીને ગધેડાને દોરી રહ્યું હતું. વચ્ચે નદી આવી. ગુવડે કહ્યું, સીધો ચાલ. ગધેડો પાણીમાં ઉતર્યો ને પાણીનો વહાવ તેજ હોવાથી બંને તણાઈ ગયા. આજની પ્રેરક વાત ઉપરથી એક સિદ્ધાંત તારવી શકાય કે નકારાત્મકતાનું માર્ગદર્શન પહેલા સારું લાગે છે, પણ પછી તે આપણી બરબાદીના બારણા ખોલે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે ગાડા નીચે ચાલતું કૂતરું એમ સમજે છે કે ગાડું હું ચલાવું છું, તો એને હું પણ કહેવાય. જય શિયારામ.